अज्ञानति मेरा अंधश्य ज्ञानान्जनश्नाकया चक्षुरुन मेल तम्येना तस्मायि श्रीगुरवे नमः नमः मीरद्येशे नीलाक्षिराब्दिशाइनम् लक्ष्मी सहस्रनी सलानिधि चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम तो आज अमे तो खूब आनंद थी

પુષ્ટિ માર્ગના પુષ્ટિ સંપ્રદાયના સૌથી પહેલા વૈષ્ણવ દામોદર હરસાનીજી આજે થયા તો શ્રી મહાપ્રભુજીએ એ બ્રહ્મ ની દીક્ષા આપી અને સાથે પૂછ્યું પણ હરસાનીજીને શું પૂછ્યું દમલા તે કચું સુન્યો ઠાકુરજી એ શ્રાવણ સુદ એકાદશી ના દિવસે મધ્યરાત્રીએ જે આજ્ઞા કરી બ્રહ્મ સંબંધ કઈક સાંભળી કઈક સંભળાયું તમને

પ્રભુ ની જે વાણી છે જે શાસ્ત્રો છે એ સમજવા જોઈએ તો જ આપણને સાચું જ્ઞાન થાય તો એવો સુંદર એમને એ સમય ભાવ પ્રગટ કર્યો શ્રી મહાપ્રભુજી એમને બ્રહ્મસંબંધ દીક્ષા આપી અને પવિત્ર ખાસ આજના દિવસે ગુરુ પવિત્ર આવારસમાં ગુરુને ધરાવવામાં આવે છે તો આવો ઉત્તમ મોટો દિવસ હવે ગઈકાલે જે આપણે નવરત્ન ગ્રંથ શરૂ કર્યો હતો એમાં ચાર શ્લોક આપડા થયા હતા આજે પાંચમા શ્લોક થી આગળ આપણે કન્ટિન્યુ કરવાનું છે તો ગ્રંથ તો ચાલે છે નવરત્નનો પણ બધા પાસે છે ગ્રંથ સામે શ્લોક છે ને બધા પાસે તો શું સમજવામાં થોડી સરળતા રહેશે કે શ્લોકમાં એક એક શબ્દ નો અર્થ સમજાશે એમ તો બધા પાઠની પુસ્તક પણ વાત કરી કે નવરત્નના દરેક શ્લોક છે એની પેલા કોઈક ના કોઈક ચિંતા છે અને એ ચિંતાનું સમાધાન એનું નિવારણ શ્રી મહાપ્રભુજીએ શ્લોકમાં આપ્યું છે અને ચિંતા પણ છે એ પણ ભગવત સંબંધિત ચિંતાઓ છે ઠાકુરજી સંબંધિત બધી ચિંતાઓ છે લગાડીએ આપણું મન પ્રભુમાં કેવી રીતે સરખી રીતે લાગે એના માટે જ આ બધી ચિંતાઓ થઈ રહી છે તો હવે પાંચમા શ્લોક ની શું ચિંતા છે તો એમાં અહિયાં સમજાવ્યું છે કે જેમ નવધા ભક્તિ છે નવ ભક્તિ છે શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન દાસ્ય સખ્ય અને આત્મનિવેદન એમાં આપણા ત્યાં ભાગવતજીમાં પણ નવધા ભક્તિ બતાવી છે તો હવે પ્રશ્ન એ થાય કે એમાંથી જે પહેલી ત્રણ ભક્તિ છે શ્રવણ ભક્તિ કીર્તન અને સ્મરણ એ તો જીવના અધીન છે એટલે આપણે કરી શકીએ ઠાકુરજીની સેવા ન બિરાજતી હોય તો પણ શ્રવણ કીર્તન સ્મરણ તો થઈ શકે પ્રભુની લીલાઓ આપણે સાંભળીએ આપણા થી એ શ્રવણ ભક્તિ પ્રભુની નું સ્વરૂપ પ્રભુના ગુણો પ્રભુની કથા લીલા એ બધું આપણે સાંભળીએ ભાગવતજી સાંભળીએ તો એ બધું શ્રવણ માં આવે એના પછી કીર્તન ભક્તિ એટલે જે આપણે સાંભળ્યું છે એ પછી કહીએ આપણે વૈષ્ણવ એમના સાથે વાત શેર કરીએ પ્રભુની વીના આપણે પણ આપણા મૂડેથી ગાઈએ પ્રભુના ગુણગાન ગાઈએ તો એ પછી કીર્તન ભક્તિ આવે ત્યાર પછી આવે સ્મરણ ભક્તિ ઠાકુરજીના નામોનું સ્મરણ કરવું સ્મરણ ભક્તિ છે પ્રભુને વધારે યાદ કરવા તો એ સ્મરણ ભક્તિ છે તો તો એ આપણે કરીએ જ છે એવો કોઈક પ્રશ્ન આમ આવી રહ્યો છે એના પછી ચોથી ભક્તિ આવે કે પાંચ સેવન ભક્તિ પાંચ સેવન ભક્તિ પણ બે પ્રકારે થાય એક તો આપણા પગથી આપણે ચાલી ને જ્યાં પ્રભુ નું મંદિર હોય ત્યાં જઈએ એ પાંચ સેવન ભક્તિ તો એ પણ કરી શકીએ અને બીજો અર્થ કર્યો કે સેવા કરવી હવે એ તો પ્રભુના અધીન છે પ્રભુની ઈચ્છા હોય જેનાથી સેવા કરાવે ને ઈચ્છા હોય એનાથી જ ઠાકોરજી સેવા કરાવે એ તો પ્રભુના અધીન છે એના પછી કહ્યું કે

સમસ્ત આખા વિશ્વમાં પ્રભુ વ્યાપ્ત છે એવો કોઈ સ્થાન નથી જ્યાં પ્રભુ ન બિરાજતા હોય જગતમાં એવો ભાવ રાખીને એ જ પ્રભુ અહીંયા સામે બિરાજી રહ્યા છે એ સ્વરૂપ ને આપણે દંડવત કરીએ તો એ વંદન ભક્તિ એના પછી આવે દાસ્ય ભક્તિ દાસ્ય ભક્તિ એટલે ઠાકુરજી નું જે પ્રસાદી હોય એનાથી પોતાનું નિર્વાહ કરવું प्रभु नु उच्छिष्टोय प्रसाद होय ग्रहण करू ए दासस्य भक्ति छे ત્યાર પછી સખ્ય ભક્તિ দাস્ય ધર્મ એટલે સેવક ધર્મ দাস નું શું ધર્મ છે સેવા કરવી સ્વામી ની તો એ प्रकारे दासस्य भक्ति करी एना પછી આવે સખ્ય ભક્તિ સખ્ય ભક્તિ એટલે સખ્ય ભાવ પ્રભુમાં સખા સખાનો ભાવ રાખું અને ઠાકોરના તત્સુખનો વિચાર કરવો પ્રભુને શ્રમ ન પડે એ રીતે હું સેવા કરું કેવી રીતે વધારે પ્રભુને હું સુખ પહોંચાડું એવા પ્રેમથી સેવા કરું તો એ આત્મનિવેદન ભક્તિ એટલે પ્રભુ આગળ નિવેદન કરવું કે હે પ્રભુ મારું જે કઈ આપે મને આપ્યું છે એ હું આપની સેવા માટે એનો વિનિયોગ કરું છું આપની સેવા માટે જે જે વસ્તુ આપે મને આપી છે જ્યાં જ્યાં મારી અંત મમતા છે એ બધું આપની સેવા હું ઉપયોગ કરીશ એ આપણે નિવેદન કરીએ ઠાકોરજી આગળ તો એ આત્મ નિવેદન ભક્તિ તો આ પ્રકારની નવધા ભક્તિ આપણે ત્યાં ભાગવતજી માં જ બતાવીએ છે હવે આમાં પ્રશ્ન શું થાય છે કે શ્રવણ ભક્તિ થી લઈને દાસ્ય ભક્તિ સુધી તો હજી ઠાકુરજી નો અનુભવ સિદ્ધ ના થયો હોય પ્રભુ આપણા ભક્તિ એ જ્યાં સુધી પ્રભુ નો સાક્ષાત્કાર ના થયો હોય પ્રભુ આપણને અનુભવ ના જતાવે ત્યાં સુધી આ સખ્ય અને આત્મનિવેદન ભક્તિ કેવી રીતે આપણે કરવી એ આમાં ચિંતા થઈ રહી છે કેમ કે સખ્ય એટલે તો શું કે ઠાકોરજી આપણને પોતાનો સખા માને તો હવે આપણને રીતે ખબર કે પ્રભુએ સ્વીકાર્યા છે કે નથી સ્વીકાર્યા એ તો આપણે જાણી ન શકીએ ને જ્યાં સુધી પ્રભુ ના કહે પ્રભુ જણાવે નહી ત્યાં સુધી ખબર ના પડે અને પછી આત્મનિવેદન ભક્તિ કે પ્રભુએ આપણો નિવેદન સ્વીકાર કર્યો છે કે નથી સ્વીકાર કર્યો આપણે તો ઠાકુરજી આગળ નિવેદન કર્યું પણ એ આપણો અંગીકાર પ્રભુએ કર્યો છે કે નથી કર્યો આપણે જે સેવા કરીએ છીએ પ્રભુને સમર્પણ કરીએ છીએ સ્વીકારે છે કે નથી સ્વીકારતા પછી ચિંતા ઉત્પન્ન થાય કેમ કે હજી એવો એવો અધિકાર થયો નથી કે સામેથી પ્રભુ આપણને કે હા મેં તારો નિવેદન સ્વીકાર્યો છે એ તો હજી આપણને ખબર નથી પડતી તો હવે કરવું શું આપણે તો આપણી રીતે સેવા કરીએ છીએ પણ હવે પ્રભુની શું ઈચ્છા છે કેવી રીતે ખબર પડે તો આ પછી ચિંતા જે છે છે એ રહી ચિંતા હા તો આનો જ સમાધાન હવે શ્રી મહાપ્રભુજી આગળના શ્લોકમાં કરી રહ્યા છે તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે વિનિયોગી સા ત્યાજ્યા સમર્થો હિ હરિહિ સ્વત હવે શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે આ પ્રકારની ચિંતા આપણે છોડી દેવી તથા નિવેદન ચિંતા એટલે પ્રભુએ આપણું આત્મ નિવેદન સ્વીકાર્યું છે કે નથી સ્વીકાર્યું પ્રભુએ આપણો અંગીકાર કર્યો છે કે નથી કર્યો આવી બધી ચિંતા જે છે એનો આપણે ત્યાગ કરવો તથા નિવેદન અને ચિંતા એટલે આ પ્રકારે નિવેદન સંબંધી જે ચિંતાઓ છે એ ત્યાજ્યા છોડવી આવશ્યક છે કેમ છોડવી કેમ કે પ્રભુ કેવા છે પુરુષોલ્લભભાઈ શું કહ્યું કે શ્રી પુરુષોત્તમે શ્રી એટલે શું પુરુષોત્તમ એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ જે ક્ષર અને અક્ષર બંને પ્રકારના જે બંને જે પુરુષો છે એનાથી જે ઉત્તમ છે એ પુરુષોત્તમ જે ગીતામાં આપણે સમજાવ્યું છે તો આગળ પુરુષોત્તમ પ્રભુ બિરાજે બિરાજે હંમેશા ભક્તોની સાથે એટલે ઠાકુર શ્રી કૃષ્ણ અષ્ટાક્ષર મંત્ર માં પણ આપણે શ્રી કૃષ્ણ બોલીએ ખાલી કૃષ્ણ નથી બોલતા અને શ્રી પુરુષોત્તમે તો શ્રી નું અર્થ થાય શ્રી રાધાજી અને આપના બધા ભક્તો

તો પછી એવી ચિંતા શું કામ કરવી કે ઠાકોરજી નિવેદન સ્વીકાર્યો છે કે નથી સ્વીકાર્યો પ્રભુ તો ભક્તોનો ભક્તોના ભાવનું હંમેશા પોષણ જ કરે છે ઠાકોરજી ભક્તને પોતાના સ્વરૂપના દર્શન કરાવે પોતાની સેવા આપે એનાથી સ્વરૂપાનંદ નું દાન ભક્તને મળે એનાથી જ ભક્ત આનંદિત થઈ જાય પ્રભુએ તો ભક્તનો સ્વીકાર કર્યો જ છે અને આપણે તો ભાગવતજીમાં પ્રસંગ આવે છે કે જે ભક્તો હતા

કે તમે યાદ ન કરો અને ગોવર્ધન પૂજા કરો એમ સમજાવ્યું ઠાકુરજી એ અને બધા વ્રજભક્તો અન્યાશય છોડાવી બધા ભક્તોને પોતાના અધીન કર્યા તો ત્યાં એ પ્રસંગમાં ગોવર્ધન દિના પ્રસંગમાં શું જોવામાં આવ્યું કે જે વ્રજભક્તો સામે ચાલીને અન્યાશ્રય કરવા ગયા એમનો પણ અન્યાશ્રય ઠાકુરજી છોડાવીને

આ ચિંતા નું નિવારણ શ્રી પુરુષોત્તમ છે એટલે આપણે ચિંતા છોડવી હજી એક એવી વાર્તા પણ આવે આપણે ચોર્યાસી વૈષ્ણવ ની વાર્તા ગોરજા સમરાય ની વાર્તા સાસ બહુ ની વાર્તા આવે ને કે સાસ મહાપ્રભુજી થાનેશ્વર પધાર્યા હતા

ત્યાર પછી બહાર બેસ્યા પછી ભોગ સરાવા ગયા તો એમને શું જોયું કે નવરાત્નમાં કે પ્રભુએ મારી સેવા હું કરું છું એ પ્રભુ સ્વીકારે છે કે નથી સ્વીકારતા પ્રભુએ અમારો અંગીકાર કર્યો કે નથી કર્યો એ ચિંતા એમને પણ થઈ એટલે એ ઘણા દુઃખી થયા કે મારાથી કઈ ભૂલ થઈ નાગે છે પ્રભુએ તો ભોગ જ નથી આરોગ્યો તો એમણે વિચાર્યું કે હવે પાછું ભોગ સિદ્ધ કરું પાછું ઠાકું રાજભોગ તો બીજી વખત રાજભોગ સિદ્ધ કરીને ધર્યો ફરી જયારે ભોગ સરાવા ગયા ત્યારે જોયું કે પાછું થાય એમને એમ છે ભોગ નું ફરી દુઃખી થયા કે પાછી મારાથી કઈ ભૂન થઈ ગઈ છે તો ત્રીજી વખત રાજભોગ ધર્યો અને જયારે ત્રીજી વખત ભોગ સરાવવા ગયા ત્યારે પણ એ જ એમણે જોયું કે પ્રભુએ ભોગ નથી આરોગ્યો ત્યારે તો એટલા દુઃખી થયા કે પોતે મૂર્છિત થઈ ગયા પોતાનું દે નું મહાન ભૂલી ગયા કે હવે શું કરવું કઈ સમજાતું નથી પ્રભુ કેમ મારી સેવા નથી સ્વીકારતા તો પછી એમને શું શું આજ્ઞા કરી કે કે અરે આવી ચિંતા કામ કરો છો ભોગ નથી સ્વીકાર્યો તમે ત્રણ વખત રાજભોગ ધર્યો ને ત્રણેય વખત મેં ભોગ આરોગ્યો છે તો પછી કે એવું છે તો ભોગ ઓછું કેમ નથી થયું થાનમાંથી સામગ્રી ઓછી થવી જોઈએ ને તો પ્રભુએ આજ્ઞા કરી કે મારું શ્રીહસ્ત જે વસ્તુમાં પડે એ વસ્તુ ક્યારેય ઘટે નહીં વધી જાય પણ ઓછી ન થાય પ્રભુ સામગ્રી આરોગ્ય પણ દે અને પછી પોતાનું જે પ્રસાદ હોય એ એટલે એમાં ઓછું ઠાકોર તો એ વાર્તામાં પણ એ જ પ્રસંગ આવ્યો કે આ પ્રકારે આપણે ચિંતા ન કરવી શ્રી મહાપ્રભુજીની કાનીથી સંબંધ થી આપણે સેવા કરીએ છીએ અને શ્રી પુરુષોત્તમ માં આપણે નિવેદન કર્યું છે તો પ્રભુએ આપણો અંગીકાર અવશ્ય કર્યો છે તો આ પ્રકારની ચિંતા છોડવી હવે આગળ વાત આવી કે પાંચમાજ્યા સમર્થો હિ હરી સ્વતઃ હવે કદાચિત ક્યારેક જીવનમાં એવી પરિસ્થિતિ આવે કે કોઈ બહુ મોટો સંકટ આપણા સંકટની સ્થિતિ આવે કે કોઈ વિપત્તિમાં આપણે ફસાઈ ગયા હોઈએ કોઈ સંકટ કાળ એવું આવી જાય અને જીવ તો સ્વભાવથી દુષ્ટ છે જીવ દુષ્ટ છે તો એ સંકટ કાળમાં જો આપણાથી અન્ય વિનિયોગ થઈ જાય એટલે ઠાકુરજીની સેવાથી અતિરિક્ત અન્ય કાર્યમાં આપણે આસક્ત થઈ જઈએ ફસાઈ જઈએ કે જેમ અન્ય આશ્રય થઈ જાય એવો કોઈ કાળ આવે જેમાં જીવ સ્વભાવ થી દુષ્ટ છે અન્ય આશ્રય થઈ જાય પ્રભુનો આશ્રય છૂટી જાય એ બધી પ્રભુ આપણે બહિર્મુખ થઈએ સંસારમાં વધારે આસક્ત થઈ જઈએ એવી બધી પરિસ્થિતિઓ આવે અને આ પ્રકારે જો આપણાથી દોષ થઈ જાય અન્ય વિનિયોગ થઈ જાય આપણાથી તો શું પ્રભુ આપણને છોડી દેશે આવો આવી ફરો ફરી માનમાં આવો વિચાર આવે ચિંતા થાય તો ત્યાં શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે પ્રભુ નહીં છોડે મને આપણાથી અપરાધ થયો દોષ થયો પણ પછી પાછું હું પ્રભુથી બહિર્મુખ બન્યો એની જ્ઞાની આપણને ચિત્તમાં મનમાં થશે કે મેં બરાબર નથી કર્યું કામ એવું આપણને પશ્ચાતાપ થાય એવું દુઃખ થાય એવી જ્ઞાની થાય આપણા અંદર એટલે પછી ઠાકુરજી વિચારે કે મારે આ જીવને છોડવો નથી ફરી પ્રભુ એનો અંગીકાર કરીને તો એ જ વાત શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે કે આ ખોટી ચિંતા 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 કરવી કરવી તો એ કોને કહી રહ્યા છે છે જેને જેને રહી એવો દુખ થઈ રહ્યો છે કે મારાથી અપરાધ થયો દોષ થયો એના એને સાંત્વ આપી રહ્યા છે એને સમજાવી રહ્યા છે શ્રી મહાપ્રભુજી કે તમે ખોટી વ્યર્થ ઉદ્વેગ મનમાં નહીં કરો એમ વાત છે

મદાન ઉપાયસ કે તો કે બસ આપણે જે ઉપાયો છે કરીએ છીએ બાકી ભગવત ઈચ્છા પ્રભુ કૃપા થી સારું થઈ જશે એમ એમણે વિચાર્યું પણ એમના પત્ની હતા એનાથી ધીરજ રહી નહિ અને કોઈક ફકીર બાબા હશે કે કોઈ અન્ય માર્ગીય કોઈ વ્યક્તિ હતા એમના પાસેથી કોઈ દોરો નહીં આવે તાવ ઉતારવા માટે અને પોતાના છોકરાને બાંધ્યો એ દોરો કે આ બાંસું તો તાવ ઉતરી જશે તો એ અન્યાશ્રય એમના પત્નીથી થયો વિશ્વાસ ન રાખી અને વિશ્વાસ રાખ્યો ગમ્યું નહીં પ્રભુ પીઠ દઈને બિરાજ્યા પ્રભુએ વાત ન કરી ભોગ પણ ન આરોગ્યો પછી એમણે પૂછ્યું મદન ગોપાલ દાસ ને કે પ્રભુ તો શું અપરાધ થયો કે પ્રકારે અપ્રસન્ન બિરાજો છો ઠાકુરજી બધી વાત કરી કે તમારા પત્નીએ અન્ય આશ્રય કર્યો છે મદન ગોપાલ ઘણી ક્ષમા માંગી થી કે પ્રભુ મને તો ખબર નહીં પણ મને ક્ષમા કરી દો આવો અપરાધ હવે આગળથી અમે નહીં કરીએ તો પછી એક પ્રભુ તેમના સાથે રોજ વાત કરતા પણ એક વર્ષ પછી વાત ન કરી એમ વાર્તામાં આવે છે તો ખૂબ તો ત્યાં પણ એ વાર્તા વાત છે કે અન્યાશ્રય દોષ ત્યાં થયો જેનાથી પ્રભુ અપ્રસન્ન થયા પણ પ્રભુએ જયારે એમને પશ્ચાતાપ થયો દુઃખ થયો ત્યારે એમને છોડ્યા નથી ફરી એમને સ્વીકાર્યા છે તો વિનિયોગે પી આ ત્યાજ્યા સમર્થો હિ હરી સ્વત આવા આમાં સમજાવી રહ્યા છે કે જીવથી એવા સંકટ કાળમાં એવી વિપત્તિની પરિસ્થિતિમાં જો અન્ય વિનિયોગ થઈ જાય જીવ પ્રભુથી ત્યાજ્યા પ્રભુ મને છોડી દેશે એવી ચિંતાનો ત્યાગ કરવો કેમ કેમ કે સમર્થો હિ હરી સ્વતઃ પ્રભુ જે છે એ સર્વ સમર્થ છે ઠાકુરજી જીવ પાસે કોઈ સાધનની અપેક્ષા નથી રાખતી કે તું આટલા આટલા સાધન કરીશ તો હું તારો ઉદ્ધાર કરું એમ પ્રભુ અપેક્ષા નથી રાખતા પ્રભુ તો સર્વસમર્થ છે ઠાકુરજી તો જીવનો ઉદ્ધાર કરવામાં સર્વસમર્થ છે બંને જીવે સાધન ન કર્યા હોય પોતાના કલ્યાણના પણ એ જીવ પ્રભુની શરણે આવ્યો તો પ્રભુ એનો ઉદ્ધાર કરી દે એવો પ્રભુ નો સામર્થ્ય છે એવું પ્રભુ પ્રમેય પ્રમેબળ છે

છઠો શોક આવે છે જેમાં ફરી શું વિષય આવશે જે ઉપર ચિંતા આવી કે ભગવાને અંગીકાર કર્યો છે એ કેવી રીતે ખબર પડે એનું હવે બીજું લક્ષણ આગળ છઠ્ઠા શ્લોકમાં આવી રહ્યું છે પ્રભુએ જીવનો અંગીકાર કર્યો છે એ સમજ પડે એ કેવી રીતે ખબર પડે એ વાત સમજાવવા માટે ફરી છતો શ્લોક શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે સ્વાસ્થ્ય તથા વેદે ના પુષ્ટિ માર્ગ સ્થિતો તો આમાં આવશે આજ્ઞા કરી રહ્યા છે કે નોકે સ્વાસ્થ્યમ તથા વેદે જેમ લૌકિક વ્યાપાર વગેરેમાં લૌકિક આપણા કાર્ય હોય કે વૈદિક કોઈ આશ્રમ ધર્મ હોય જેમ બ્રહ્મચર્ય આશ્રમ ના ધર્મ ગ્રસ્ત આશ્રમ ના ધર્મ એ બધા ધર્મો બતાવ્યા છે એ વૈદિક ધર્મ રહ્યા છે અને જે બધા કરીએ કરીએ નોકરી ધંધો કરીએ વ્યાપાર કરીએ કે જે પણ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ એ બધી લૌકિક કાર્યો તો આમાં શું કહી રહ્યા છે કે એ બધા લૌકિક કાર્યોમાં સ્વસ્થતા કરશે નહીં એટલે એ કાર્ય સફળ નહીં કરે ઠાકુરજી કેમ સફળ નહીં કરે ક્યારે સફળ નહીં કરે જો મન વાણી તથા કાયાથી થી નૌકિકમાં સારી રીતથી આપણી સ્થિતિ થઈ જાય આપણે એટલા બધા સંસારમાં આસક્ત થઈ જઈએ નૌકિક કાર્યોમાં એટલા બધા અટવાઈ જઈએ કે આપણું મન આપણી વાણી આપણું શરીર બસ એમાં જ ડૂબાઈ જાય પછી આપણને પ્રભુ યાદ જ ના આવે એ રીતે જો આપણે સંસારમાં આશક્ત થઈએ કરતા રહીએ તો પ્રભુને ગમશે નહીં પ્રભુ કે મને ભૂલીને આ આશક્તિ પછી ઠાકોરજી શું કરશે એ કાર્ય આપણું સફળ નહીં થવા દે એ કાર્ય અસફળ કરી દેશે જે કામ આપણે પ્રભુને ભૂલીને કરશું એટલે કાર્ય અસફળ થશે કાર્યમાં વિઘ્ન આવશે

પોતાના ચરણનો ખાલી સ્પર્શ કર્યો ગાળા ને એમાં ગાળો આખો ઉંધો થયો અને જે પણ બધી વસ્તુઓ હતી એમાં ભેગી કરી એ બધી આખું ઢોળી દીધી તો જ્યાં એનો અવાજ આવ્યો બધી વસ્તુઓ તૂટવાનો બધી મટકીઓ ફૂટી ગઈ ને ગાળો ઊંધો થયો એનો અવાજ આવ્યો બધા દોડતા પ્રભુ પાસે આવ્યા અને તરત પ્રભુને ખોણામાં પગરાવી દીધા અને પાછું પ્રભુએ ભક્તો નો ચિત્ર પોતાની તરફ

સ્ત્રી પુરુષ ખૂબ પ્રભુ પ્રભુની સેવા કરતા હવે ખેતરમાં પાક થયો નહીં એટલે ચિંતામાં પડ્યા કે હવે કરવું શું તો એમણે વિચાર્યું કે હવે પુરુષે વિચાર્યું કે બાર ગામ જઈને થોડું દ્રવ્ય કમાવી આવું તો સારું રહેશે તો એટલે જે પુરુષ હતા એ પછી બારગામ ગયા એમના અંદર એક બહુ સરસ આવડત હતી કે જ્યાં પણ એવી ધરતી હોય એવી જમીન હોય જેના નીચે હીરો હોય हीराની જે ખાણ હોય એ પોતે ઓળખી લેતા એમને ખબર પડી જતી કે આ જમીન છે અહીંયા हीराની ખાણ છે તો એ પ્રભુ કૃપાથી એમનામેવો ગુણ હતો તો એમને એક વ્યાપારી મળ્યા એ વૈષ્ણવ અને વ્યાપારી સાથે બધી એમને વાત કરી કે હું તમને બતાવીશ કે હીરો ક્યાંથી નીકળશે તમે પછી खुदाई કરાવો જો સરકારની જે પરમિશન નઈ આવજો અને ખોદીને હીરો તમને મળી જશે તો વેપારી એ શું વાત કરી બરાબર છે તમે મને બતાવો કે ક્યાં હીરો છે ક્યાં હીરાની ખાણ છે આપણે બંને જે હીરો નીકળશે જે ડાયમંડ નીકળશે આપણે વાટીનેસ બંને તો આ બધી વાત થઈ એ કરી હવે એ જમીન શોધવામાં લગભગ એક દોઢ વર્ષ નો સમય નીકળી ગયો હવે જે પૈસા બાર ગામ એક દોઢ વર્ષ અને પછી એમને એવી એક જમીન મળી જેના નીચે હીરાની ખાણ હતી તો એમણે કીધું કે અહિયાં તમે ખુદાઈ કરો ડાયમંડ નીકળશે તો વ્યાપારી બધી ખુદાઈ કરી અને વાસ્તવમાં સાચે એમાંથી હીરો નીકળ્યો જમીનમાં જમીન માંથી તો હીરો નીકળ્યો બધા ખુબ પ્રસન્ન થયા ખુશ થયા કે વાહ વાહ બહુ સારું થયું બહુ સારું થયું પછી વિચાર્યું હવે હું ઘરે જઈ આવું એક દોઢ વર્ષ થઈ ગયો છે એ મને આપી દો વ્યાપારી વાત કરી તો વ્યાપારી કે તમારો છે ભાગ તમારો આમાં કઈ ભાગ નથી આ તો મારા ભાગ્ય થી મને મળ્યું છે તમે તો કઈ કર્યું જ નથી તમને જવું હોય તો જાઓ કઈ કામ નથી એમ કહીને વ્યાપાય તો સાવ એમને વાત થી ફરી ગયા તો વૈષ્ણવ કરી અને આપ્યા વગર આમ જ મને રવાના કરે છે તો આ પ્રકારે વૈષ્ણવને સમજાયું કે જુઓ આટલો સમય એમને વિચાર થયો કે જો આટલી મેં મહેનત કરી આટલું બધું કામકાજ કર્યું પણ એ કાર્ય સફળ ન થયું તો એમાં કઈ પ્રભુની જ ઈચ્છા લાગે છે એમને એ સમજાયું કે આટલા સમય એક દોઢ વર્ષ હું પ્રભુ થી દૂર રહ્યો ઠાકુરજીની સેવા મારાથી છૂટી ગઈ પ્રભુને એટલો બધો હું ભૂલી ગયો કે પ્રભુએ પ્રભુની જ એવી ઈચ્છા હશે કે આ કામ સફળ ન થાય તો મને પાછા ઠાકુરજી યાદ આવે ને પાછા હું પ્રભુને યાદ કરું પ્રભુને સન્મુખ થાવું એટલે જ પ્રભુએ કદાચ આવી દિના કરી હશે અંગીકાર કર્યો હોય તો જ આવું થાય ઠાકુરજી કાર્ય અસફળ કરે પછી આપણને પ્રભુ યાદ આવે અને પ્રભુ તરફ પાછા આપણે સન્મુખ થઈએ આ બધું કેમ થાય જીવનમાં કેમ કે પ્રભુએ આપણો અંગીકાર કર્યો છે જો પ્રભુએ અંગીકાર ના કર્યો હોય તો થતો જે આસુરી જીવ છે પ્રવાહી જીવ છે એ તો સંસારમાં ભટકવા માટે જ બન્યા છે એમના માટે પ્રભુને ચિંતા ન થાય પણ જે દૈવી જીવ હોય એ પ્રભુને ભૂલી ને કોઈ ખોટા ના કારણે કે કોઈ પણ કારણે પ્રભુ થી વિમુક્ત થાય તો પ્રભુ પછી ના ગમે અને કોઈક એવી ઘટના એના જીવનમાં આવી જાય જેનાથી ફરી એ એ એ યાદ આવે અને પ્રભુ તરફ જીવ વળે તો એમાં પણ વૈષ્ણવે શું વિચાર્યું કે આ લીલા ઠાકુરજી કરી છે એમાં પણ મારું સારું વિચાર્યું છે કે હું પ્રભુને ભૂલું નહીં પ્રભુને યાદ કરું એટલે પ્રભુએ જો આવી લીલા કરી એમ એમને વિચાર થયો મનમાં

આપણે સાક્ષીવત રહેવું એનો મતલબ શું આપણે અનાસક્ત ભાવ રાખવું કાર્ય અનાસક્ત ભાવ રાખવો વધારે અટેચ ન થવું સંસારમાં તો જ આપણે સુખી રહી શકશું એમ શ્રી મહાપ્રભુજી અહિયાં સમજાવી રહ્યા છે પુષ્ટિ માર્ગ સ્થિત યસમા સાક્ષી નો ભાવત્તા જે પ્રભુ કરે એ બધું જોવું અનાશક્ત ભાવે એમાં વધારે હર્ષ કે વધારે દુઃખી ન થવું કોઈ પણ પરિસ્થિતિ એમ અહીંયા ખાસ શ્રીવન વાગ્યા કરી રહ્યા છે જે મેં તમને એક્ઝામ્પલ આપું કોઈ મૂવી આપણે જોતા હોઈએ એમાં કેટલી અલગ અલગ પરિસ્થિતિ આવે બધું આપણે જોઈ લઈએ મૂવી બે ત્રણ કલાકની પતતી જાય આપણે જોઈને પાછા ઘરે આવી જઈએ એમાં કોઈ અટેચ થોડી થઈ જાય આપણે આસક્ત થઈએ છીએ એમમાં એવું શું કામ થયું ને એવું એમાં કેમ થયું એ હીરો સાથે ને એવું શું કામ થયું એવું આપણે દુઃખી થઈએ છીએ ના આપણે જોઈને બસ થયા તો એમ આપણે જીવનમાં પણ જો આ પ્રકારે અનાસક્ત ભાવે રહેશું તો કહી રહ્યા છે તો આપણે આનંદથી જીવી શકીશું તો એવી પરિસ્થિતિમાં આવો ભાવ આપણે રાખવો જેમ મજા એક એક્ઝામ આપું જેમ

એ પણ સાક્ષી વત ત્યાં બેસ્યું છે અનાશક્ત ભાવ છે એમાં સમજાવી રહ્યા છે કે આ પ્રકારે આપણે રહેવું જોઈએ જેમ આપણે કોઈ ટ્રેનમાં જઈએ કે ફ્લાઇટમાં જઈએ તો આપણે જે સીટ હોય બેસવાની કે સુવાની તો આપણે જેટલા ટાઈમ આપણે જર્નીમાં હોઈએ એટલા ટાઈમ આપણને સીટ મળી છે પછી આપણે યાત્રા પૂરી થઈ જશે તો આપણે એ સીટ ત્યાં છોડીને પછી આપણે આપણા ડેસ્ટિનેશન સુધી પહોંચી જશું હવે એકવાર આપણે આપણા ડેસ્ટિનેશન પહોંચી ગયા તો પછી થોડી કોઈ આસક્તિ રહે છે સીટમાં કે હવે મારી સીટનું શું થશે હું જે સીટ પર બેસ્યો હતો ટ્રેનમાં કે બસમાં હવે એનું શું થશે એવું થોડું કોઈ વિચાર કરે છે એમાં તો કોઈ અટેચમેન્ટ છે જ નહીં માણસને અનાસક્ત ભાવ છે તો એમાં જ જો જીવનમાં આપણે એવો ભાવ રાખશું તો આપણા માટે સારું રહેશે અને આવી જે ચિંતાઓ છે એ આપણને નહીં એમ શ્રી મહાપ્રભુજી આમાં સમજાવી રહ્યા છે કે એવી બધી ઘટનાઓ પણ જીવનમાં થાય એવા આવે તો પણ વધારે વધારે એમાં ઉદ્વીગ્ન ઉદ્વેગ એ થવા ન દેવું બસ ચિંતાઓ છોડીને ડિટેચ સંસ્થા થી રહેવું ને આ પ્રકારની જીવો તો આપણે જે છે એ વધારે દુઃખી નહીં થઈએ એનો ઉપાય શ્રી મહાપ્રભુજી આમાં બતાવ્યો છઠા શ્લોકમાં અને ભાગવતજીમાં પણ કહ્યું છે ભાગવતજીના સાતમા સ્કંધમાં જે ભગવદીય ગ્રહસ્થ હોય એના લક્ષણો બતાવ્યા છે એમાં સમજાવ્યું છે શું લક્ષણો બતાવ્યા છે કે આપણા જ્ઞાતિના મનુષ્યો હોય માતા પિતા પુત્ર અને બીજા સંબંધીઓ હોય એ જેમ કહે તથા જેવી ઈચ્છા કરે તેમાં બધા બધી મમતા છોડીને આપણે એનું અનુમોદન કરવું જે આપણા માતા પિતા પુત્ર જ્ઞાતિજનો જેમ કે એમ કરવું એમાં ખોટી આપણે મમતા ન રાખવી ખોટી આસક્તિ ન રાખવી એમ ભાગવતજીમાં ખાસ કહ્યું છે તો આવો જો ભાવ અંદર આવતો હોય જીવનની પરિસ્થિતિમાં આપણને અનાસક્ત ભાવ આવે ડિટેચમેન્ટ નો ભાવ આવે સંસારથી તો સમજવું કે ઠાકુરજી આપણો અંગીકાર કર્યો છે પ્રભુએ આપણને છોડ્યા નથી ત્યારે જ તો આવો ભાવ આવ્યો ને આપણા અંદર એ તો ક્યાંથી આવે નિતુ તો આપડે વધારે સંસારમાં આસક્ત થતા જ જઈએ પણ આ પ્રકાર્ય પુષ્ટિમાર્ગિત સ્થિતો યસમાં સાક્ષિનો ભવતા થીના આ સાક્ષીમત રહેવાનો ભાવ તો ત્યારે જ આવે કે જ્યારે પ્રભુએ જીવનો સ્વીકાર કર્યો હોય તો એવી ખોટી ચિંતાઓ ન કરવી કે પ્રભુએ મારો અંગીકાર કર્યો છે કે નથી કર્યો એમ અહીંયા બતાવી રહ્યા છે આ બધી વાત છઠ્ઠા શ્લોકમાં આવી ત્યાર પછી હવે આગળ સાતમો શ્લોક આવી રહ્યો છે એમાં હવે શું પ્રશ્ન થઈ રહ્યો છે સાતમા શ્લોકમાં કે આગળ આપણે સાક્ષીવત ભગવાનની બધી કૃતિ જોવી એવો ઉપદેશ મહાપ્રભુજી કર્યો અને આધિભૌતિક આધ્યાત્મિક આધિદૈવિક બધા પ્રકારના જે દુખો છે એને ધૈર્યથી એ બધાને સહન કરવા પેશન્સ રાખવું ધૈર્ય રાખવું બધા દુઃખ ને સહન કરવા તો ત્યારે ખાલી સેવા સેવા કરવાની જરૂર નહીં ખાલી ધૈર્ય રાખીને બસ બેસી જા એમ કોઈને પ્રશ્ન થાય કે અહીંયા તો આગળ છઠા શ્લોકમાં તો એ જ વાત કરી સેવાની તો કઈ વાત કરી નહીં ખાલી એ જ કીધું કે તમે અનાશક્ત ભાવે રાખો પેશન્સ રાખો રાખો ભાવ રાખવો આપણે તો કોઈ એવો ઊંધો અર્થ ને કે આપણે સેવા એ ઠાકુરજી ન કરવી એમાં અનાશક્ત ભાવ રાખી આશક્તિ છોડીને બેસી જવું એવો કોઈ અર્થ ને તો નિવેદન નું વ્યર્થ થઈ જશે આ બધી નિવેદન ની વાત અને એ સ્થિતિમાં તો ધર્મની હાનિ થશે આપણે સ્વધર્મની હાનિ થશે તો એવી ચિંતા થાય તો એનો ઉપાય હવે આગળ સાતમા શ્લોકમાં બતાવી રહ્યા છે તો સેવા સેવાકૃતિ ગુરો રાગ્યા બાધન અંબા હરિચ્યા અત સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ કે આપણે ત્યાં તો કહ્યું છે શાસ્ત્રમાં કે જેવી ઉત્તમ ભક્તિ દેવમાં હોય છે ઠાકુરજીમાં આપણે જેવી ભક્તિ ભાવ રાખીએ એવો જ ભક્તિ ભાવ પણ રાખવો યથા દેવે તથા ગુરવ એમ ઉપનિષદોમાં કહ્યું છે કે જેવી ભક્તિ આપણે પ્રભુ ભગ ભગવાન ની કરીએ છીએ એવી જ ભક્તિ ગુરુને પણ કરવી તેથી ગુરુની આજ્ઞા પ્રમાણે આપણે સેવા કરવી જેમ ગુરુ આજ્ઞા કરે એમ સેવા તો કરવાની સગડા વિષય બધા વિષયોમાં આપણે સાક્ષીવત રહેવું તે આત્મનિવેદી નું ધર્મ છે તે પણ જેવી રીતે સાક્ષીવત રહેવામાં સેવા સિદ્ધ રહે તે પ્રકાર સાક્ષીવત રહેવું પરંતુ

સેવા પણ કેવી રીતે કરવી ગુરુની આજ્ઞાથી કરવી આપણા પ્રકાર પ્રકારથી ના કરવી જેમ ગુરુએ સમજાવ્યું હોય એ રીતે સેવા કરવી તો ઘણી વખત વાર્તા આવે ને ડોસી માની કે એ બહુ નિષ્કિંચન હતા એમના પાસે કોઈ એવી સુવિધા હતી નહિ કે ઘરે ચમચ નતા તો ભોગમાં ચમચાની જગ્યાએ દાતણ મૂક્યા એમના ઘરે દાતણ જ હતા બીજું કઈ હતું તો દાતણ મુક્યા એ વૈષ્ણવ બીજા કોઈ વૈષ્ણવ જોઈ ગયા એમને વિચાર્યું કે આ તો બહુ અનુભવી વૈષ્ણવ છે વૃદ્ધ વૈષ્ણવ છે એ દાતણ એમને ભોગમાં પધરાવે છે તો આપણે મૂકવા જોઈએ એમની દેખા દેખી બીજા વૈષ્ણવ કરી એમણે પણ દાંતણ મૂક્યા

વાસ્તવિક વિચાર ના કર્યો તો એમાં ઘણી વખત ગડબડ થઈ જાય એટલે આપણને સેવા હોય જેમને ગુરુ થી ખબર હોય એમને પૂછવું કે ગુરુને જ પૂછવું અને પછી સેવા કરવી એમ મનથી કઈ ન કરવું એમ ત્યાં એ વાર્તામાં પણ સમજાય છે ને અહીંયા પણ આવે છે સેવા ગુરુ આજ્ઞા રાખીએ કે આપણી જે સેવાની રીત હોય જે પ્રણાલિકા હોય અને એમાં એકલા હોય સેવા કરવા વાળા તો બધું ફોલો ન પણ થાય જેટલું થાય એટલું જેટલું આપણે સહજતાથી આનંદથી કરી શકીએ એટલું કરવું કે પ્રભુની પ્રસન્નતા સેવા સેમા છે એ આપણને તો ખબર નથી ને ઠાકુરજીને કેવી રીતે સેવા કરવી આપણે કઈ રીતે સેવા કરીએ પ્રભુને ગમે આપણને હજી ખબર નથી તો ગુરુને ખબર છે તો આખી સેવાની રીત આપણી બની છે પુષ્ટિ માર્ગીય એ શ્રી મહાપ્રભુજી ગુસાઇજી અને બધા બાળકોએ બનાવી છે કે આ રીતે જો સેવા કરશું તો ઠાકોરજી સુખથી બિરાજ છે બ્રજ ભક્તોના ભાવથી પ્રેમથી તો આખો એ સુંદર પ્રકાર આપણા ત્યાં આપણા આચાર્ય એ પ્રકાર પ્રગટ કર્યો છે તો એ જ રીતે આપણે સેવા કરવી એમાં પછી આગળ શું વાત આવી રહી છે કે સેવા તો આપણે પાડવાની જ છે પણ ઘણી વખત એવું થાય કે ગુરુની આજ્ઞાથી પ્રભુની કઈક વિશેષ આજ્ઞા થઈ હોય ગુરુએ કઈક આજ્ઞા કરી હોય એનાથી થોડી અનગ

શ્રી પુરુષોત્તમજી એ માં સમજાવ્યું છે કે ઘણી વખત સેવા રીત તો બંધાય ની છે આપણે કે આ વસ્ત્ર ધરવા ઠાકુરજી આ શૃંગાર ધરવા આ સામગ્રી ધરવી એ બધું તો છે જ પણ ક્યારેક ઠાકુરજી કોઈ ભક્ત ને સ્વપ્ન દ્વારા એવો કોઈક અનુભવ જતાવે કે કોઈ ભક્ત ને કોઈક આજ્ઞા કરે કે મને આ સામગ્રી ગમે છે તું મને આ વસ્તુ ધર

તો ઘણા એવા પ્રસંગ આવે કે ઠાકુરજી એ કોઈ ભક્ત ને અનુભવ કરાવીને વાર્તાઓમાં આવે કે પ્રકારે એમને આજ્ઞા કરી હોય અને એ આજ્ઞા અનુસાર પછી એમણે પ્રભુની આજ્ઞાથી થી સેવા કરી હોય તો એમાં કહી રહ્યા છે સ્વધર્મની હાનિ ન થાય જેમ તમને એક્ઝામ્પલ આપું વાર્તામાંથી તો આપણે ગોવિંદ સ્વામીની વાર્તા આવે એમાં શું આવે છે કે એક વખત શ્રી ગુસ્સા ની સેવા પહોંચીને આપની બેઠકમાં અને અમુક વૈષ્ણવ આપની પાસે આવ્યા અને એ વૈષ્ણવોએ ગોવિંદ સ્વામીની કમ્પ્લેન કરી કે મહારાજ ગોવિંદ સ્વામી તો રોજ ખબર છે શું કરે છે કે શ્રીના ની રાજભોગ આરતી થાય એની પહેલા જ એ પ્રસાદ નહીં લે છે કે જેમ રાજભોગ સરનાથજી નો તરત પ્રસાદ લેવા બેસી જાય છે તો આ નિયમ તો શું છે કે ઠાકુરજીની રાજભોગ આરતી થઈ જાય પ્રભુ અનવસર થઈ જાય પછી આપણે પ્રસાદ લેવા બેસવું નિયમ તો એ છે પણ હવે વૈષ્ણવ જોયું કે ગોવિંદ સ્વામી તો શિવનાથજી ના અનવસર થયા નથી આરતી રાજભોગ ની થઈ નથી પહેલા જ પ્રસાદ બેસી ગયા તો આ તો એ બરાબર નથી કરતા ને એવું થોડી કરવું જોઈએ એમ વૈષ્ણવ આવીને ઘુસાઈને વાત કરી અને સામે થી ગોવિંદ સ્વામી આવ્યા ગોવિંદ સ્વામી ને ગુસાઈ જે પૂછ્યું કે અરે ગોવિંદ સ્વામી આ વૈષ્ણવ શું કે છે તમે અનવસર થયા પેલા આરતી થયા પેલા પ્રસાદ લઈ લો છું તો ગોવિંદ સ્વામી કીધું કે હા હું પેલા રાજભોગ સર બેસી જાઉં છું પ્રસાદ લેવા એવું કેમ શું કામ કરો છો તો એમણે કીધું કે મહારાજ મારે તો એવું છે ને કે જેમ અહિયાં શ્રીનાથજી અનુસર થાય એમ શ્રીનાથજી સાથે રમવા મારે જવાનું સખા જ છે ને ઠાકોરજી ના તો જ્યાં અનુસર થાય ત્યાં શ્રીનાથજી એમને વનમાં જે નીલા કરતા હોય ગૌચાર નીલા કરતા હોય એ બધે નીલા કરવા સાથે નહીં જાય એમને ગોવિંદ સ્વામી કે અહીંયા અનુસર થાય ને તરત મારે પ્રભુ સાથે જવાનું હોય તો એના હું પ્રસાદ ના લઉં તો પછી પ્રભુ સાથે કેવી રીતે જાઉં રમવા અને પછી પ્રભુ સાથે તરત રમવા જાઉં નહીં ઠાકોરજી નો પ્રસાદ મને ન મળે એ છૂટી જાય એટલે હું એવું કરું છું કે પેલા પ્રસાદ લેવા બેસી જાઉં છું અચ્છા એવું છે તો ગુસ્સાએ જે પછી કહ્યું કે ભલે તમે જે કહો છો પણ કાને એવું કરજો કે આરતી થાય ને શિનાજી ની પછી પ્રસાદ એવું કરજો તો ગોવિંદ સ્વામી કીધું જે આજ્ઞા જેવી આપની આજ્ઞા તો બીજા દિવસે આરતી થઈ ની અનવસર થયા પછી આરામથી પ્રસાદ લેવા બેસ્યા અને અહિયાં શિનાજી વ્યવસ્થિત તૈયાર થઈને આપ પધાર્યા જગમોહન માં જ્યાં કીર્તન કરતા ગોવિંદ સ્વામી ત્યાં પધાર્યા અને ઘણા ઘણા સમય આપે રાહ જોઈ ત્યારે મારે વન માં જવું છે ક્રીડા કરવા ને હજી ગોવિંદ સ્વામી કેમ નથી આવ્યો તો ઘણી રાહ જોઈ ઘણા ઉભા રહ્યા ઠાકુરજી અને પ્રસાદ લઈને પછી આરામ થી આવ્યા ગોવિંદ સ્વામી શ્રીનાથજી પૂછ્યું કે અરે એવું કેમ કર્યું આજે આટલા મોડા શું કામ આવ્યા મને જવું છે રમવા ને મોડું થાય છે તો ગોવિંદ સ્વામી બધી વાત કરી શ્રીનાથજી ને કે ગઈકાલે આ પ્રકારે બધી

ગુસાયણજી પ્રસન્ન થયા ગુસાણીજી થોડા હસ્યા અને પ્રસન્ન થઈને પછી ગોવિંદ સ્વામી આજ્ઞા કરી કે તમે જેમ કરતા હતા ને એમ 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 જ જ કરો ગમે છે કરી તો આ શું જોયું આપણે કે એમ ગુરુની આજ્ઞાથી સેવા કરવી ને બધી મર્યાદા પાડવી પણ અહિયાં એવી વિશેષ આજ્ઞા થઈ પ્રભુની તો એમણે પછી પ્રભુની આજ્ઞા પાડી ગોવિંદ સ્વામીએ

ભાવિર એમ તું દહીં ખાત કે પ્રભુની આજ્ઞા પાળવી આપણે એમાં આપણું કઈ સુખ ના હોવું જોઈએ એવી આજ્ઞા આપણે હોય તો જરૂર પાડવી જેમાં પ્રભુ નું સુખ હોય જેમ એક બીજો વાર્તા પ્રસંગ આવે કે એક વૈષ્ણવ ને શ્રીનાથજી એ કહ્યું એ વૈષ્ણવને શ્રી મહાપ્રભુજી એ શ્રીનાજી ને પંખાની સેવા કરવા માટે રાખ્યા તમે મંદિરમાં રહો અને આખો દિવસ ને રાત શ્રીનાથજીને પંખા કરો તો મહાપ્રભુજી શું આજ્ઞા કરી હતી જયારે જયારે પ્રભુ પોલી ગયા હોય ત્યારે રાજભોગાકુરજી ત્યારે એમણે આંખ બંધ કરી દીધા વૈષ્ણવે તો શ્રીનાથજી કહ્યું કે આંખ કેમ બંધ કરવાનું છો ખોન આંખ દર્શન કાર હું ભોગ આરોપો છું વૈષ્ણવે કીધું કે ના મહાપ્રભુ ની આજ્ઞા નથી ને કે ભોગ સમયે મારે દર્શન કરવા બંધ રાખ્યું છે એ સમયે વૈષ્ણવે પછી મહાપ્રભુ ઠાકુરજી કહી રહ્યા છે કે આ જુઓ આ વૈષ્ણવ શું કરે છે હું કઉ છું એમ કરે છે કે મહાપ્રભુજી કરે છે એમ કરે છે કે વૈષ્ણવે જોયું ને કે આંખ તો હું ખોલું પણ એમાં ને શું સુખ એમાં તો મને સુખ મળશે તો મારો હવે એવો અધિકાર પ્રભુએ મને આપ્યો છે કે નથી આપ્યો એ મને ખબર નથી એ વાત એ આજ્ઞા એમણે ન માણી તો ગુરુ આજ્ઞાથી જ એમણે કાર્ય કર્યું અને અહીંયા ગોવિંદ સ્વામીની વાર્તામાં પ્રભુની આજ્ઞા એમણે માની કેમ કે એમાં પ્રભુનું સુખ હતું સમજાયું આ વાત ડિફરન્સ અને

એવો પ્રસંગ મેહા ઢીમરની વાર્તામાં આવે કે મેહા ના પત્ની હતા એમને ગર્ભ રહ્યો હતો બાળક થવાનો હતું એ સ્થિતિ હતી અને દિવસો બહુ નજીક આવી ગયા બાળક થવાના અને મેહા ઢીમર એમને કોઈ કામ કરવા માટે મથુરા જવું પડ્યું કોઈ કાર્ય માટે તો મથુરા ગયા અને અહીંયા એમના પત્નીને પરસો પીડા થઈ અને બાળક જન્મ્યું રાતે તો પછી એમણે વિચાર્યું કે અરે બાળકજનનો છે હું ઘરે એકલી છું હવે સવારે પ્રભુની સેવા કોણ કરશે ઘણો દુઃખ થયો કે હવે પ્રભુ સેવા વગર કેવી રીતે બિરાજશે છે પ્રભુને એટલો બધો શ્રમ થશે એટલો વિરોહ થયો આખી રાત એમને રડતા રહ્યા ઊંઘ ના આવી દુખી થયા કે હવે સેવા સવારે કોણ કરશે પ્રભુની તો ઠાકોરજી એ પછી એમના એમનો દુઃખ પ્રભુથી સહન ન થયો પ્રભુએ આજ્ઞા કરી વૈષ્ણવ તું દુઃખ ન અવસ્થા હોય તો એમાં તો આપણે સેવા નથી કરતા એ જ મર્યાદા છે આપણા માર્ગ ની તો એટલે ચિંતા થઈ કે હવે તો સેવા થશે નહીં હવે કોઈ છે પણ નહીં અહીંયા એવો વૈષ્ણવ કે ઘરે પણ એવું કોઈ વ્યક્તિ નથી કે જે સેવા કરે એ સ્ત્રી પુરુષ એકલા જ રહેતા ઘરે અને તો કામ માટે એમને આવશ્યક કાર્ય માટે જવું પડ્યું તો હવે શું થશે સવારે કેવી રીતે સેવા થશે ઠાકુરજી કીધું કે વૈષ્ણવ આટલા દુઃખી ન થતા તારથી દુઃખ સહન નથી તારો દુઃખ મારાથી સહન નથી થતું એટલે તમે સવારે ગોબર અને ગૌમૂત્ર એ બધું એનું લેપ કરી એનાથી સ્નાન કરી વ્યવસ્થિત શુદ્ધિ કરી ચરણામ લઈને મારી સેવા કરજો એમ પ્રભુ એમને આજે આપી દીધું કે આ તમે કરજો તો ત્યાર પછી પછી એમને થયું કે હું આ અવસ્થામાં કેવી રીતે આપની સેવા કરું એ તો મને દોષ મહાપ્રભુજીની આજ્ઞા નથી ઠાકોરજી એ શું કહ્યું કે મારી આજ્ઞા છે તું ચિંતા નહીં કર તને કઈ દોષ ની કઈ બાધક નહીં થાય એમ પ્રભુ એમને કહ્યું તો પછી સવારે જેમ પ્રભુ આજ્ઞા કરી તે રીતે એમને ગૌમૂત્ર ગોબરનો નેપ કરી સાત વખત એમણે સ્નાન કર્યું ચણામૃત નહીં પછી વગડાથી રાજભોગ સુધી આખો ક્રમ પહોંચ્યો અને પછી પાછા અનુસર કરાવી ત્યાર પછી પતાવી એમને કોઈક સમાચાર આપ્યા તમારા ત્યાં બાળક થયો છે તો એમને ઘણી ચિંતા થઈ કે બાળક થઈ ગયો હવે તો ઘરે કોઈ છે નહીં ઠાકુરજી સેવા વગર બિરાજતા હશે તરત આવ્યા પત્નીને વાત કરી કે સેવા વગર પ્રભુ બિરાજે છે

અને આમના દુઃખ મારાથી સહન ન થતો મારી આજ્ઞા દોષ નથી કઈ બાધક નથી તો ત્યાં પછી મને કીધું ક્ષમા કરજો પ્રભુ મને ખબર નતી અને પણ આનાથી સેવા કરાવી એમ એમને દુઃખ થતું હતું તો પ્રભુએ જ કીધું કે ના એવું તમને લાગતું હોય કે દોષ થયો છે તો તમારા આ પિંડુના દિવસો થઈ જાય પછી બધી અપ્રસ્ત કાઢી દેજો એમ પ્રભાકુરજી એમને આજ્ઞા કરી કે બધી અપ્રસ તમે કાઢી દેજો અને શુદ્ધ થઈને પછી મારી સેવા કરજો એવું તમને નાખતું હોય તો આ સમાધાન પ્રભુ પ્રભુએ આપ્યું આ વાર્તામાં પણ આપણે આ વાત જોવા મળી કે આપણે તો આ વાર્તાથી એવો અર્થ નથી લેવાનો કે આપણે પણ એમણે સેવા કરી પેંડરૂમાં તો આપણે કર્યું આપણા માટે આ વાત નથી આ વિશેષ આજ્ઞા કોને થઈ હતી મેહાઢીમાર એમના પત્નીને થઈ આપણને થઈ છે એવી વિશેષ આજ્ઞા નથી થઈ તો એ સ્થિતિમાં આપણે મહાપ્રભુની જે આજ્ઞા છે એ અનુસાર જ કરવું પડશે એમાં આપણે આ વાર્તા ઉદાહરણ નહીં કેમ કે એમને એવો ભાવ હતો એવો વેરા હતો ઠાકુરજીને સેવા માટે કે એક ક્ષણ પણ પ્રભુ વગર નહોતા રહી શકતા અને પ્રભુ માટે દુઃખી થયા કે હવે પ્રભુ સેવા વગર બિરાજશે એવો દુઃખ એમને થયું તો એવો વેરા આજે આજના જીવનને તો છે જ ક્યાં પ્રભુનો એટલા સંસારમાં આશક્ત છે આજના જીવો કે પ્રભુ માટે આટલો બધો વેરા હોય તાપ હોય દુઃખ હોય એવું આજના જીવને છે જ નહીં એટલે એમની કોપી આ રીતે આજના જીવો તો કરી શકે તો એટલે એમનો ભાવને જોઈને પ્રભુ એમનો ભગવત પ્રેમ જોઈ પ્રભુ એ વિશેષ આજ્ઞા એમને કરી એટલે એમને બાધક ન થયું તો આ વાત પણ સેવા કરતી ગુરુ આજ્ઞા બાધન હરી જ છે એ વાર્તામાં પણ એ વાત બતાવી છે પણ પછી એમને માર્ગ ની મર્યાદા છોડી નથી પ્રભુને આજ્ઞા પાડી સાથે બધી અપ્રસ્પણ કાઢી જેમ બધી શુદ્ધિ પણ એમણે પછી કરી છે કે અત સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ આ પ્રકારે સેવા પર ચિત્ત રાખી સેવા પરાયણ થઈને આપણે સુખથી રહેવું એમ શ્રી મહાપ્રભુજી આ સાતમા શ્લોકમાં આજ્ઞા કરી રહ્યા છે માં આપણું ચિત્ત રહેશે તો જ આપણને સુખ મળશે સેવાથી ચિત્ત બહાર આવશે તો સુખ નહીં મળે એમ સેવા પર સેવા પડતા આમાં રાખવાની વાત શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે આપણા ત્યાં તો ભગવત સેવા જ મુખ્ય છે એનાથી આપણે સુખી થઈ તો આમ સાતમો શ્લોક થયો એની પછી આગળ વાત કરી કે નવખીક દુખો આવે સંકટ આવે તો એ સ્થિતિમાં આપણે ધૈર્ય રાખવું અને અનાસક્ત ભાવે એ દુઃખ સહન કરી લેવું સાક્ષીવત રહેવું એ વાત તો આગળ છઠ્ઠા શ્લોકમાં આપણે જોઈ ગયા પણ માની કે ચલો આપણે એમાં ધ્યાન ના આપીએ કે એમાં કઈ વધારે ચિત્ત ઉદ્વેગ ન કરીએ કે આસક્તિ ન ના રાખીએ સમજીએ આપણે પણ કોઈ બહુ મોટું દુઃખ આવે કે જેમ કે આપણા કોઈ પરિવાર હોય એ આપણાથી દૂર થઈ જાય એવું કોઈ દુખ આવી જાય એનાથી આપણે દૂર થવું પડે તો એવું આવે એ સમયે સાક્ષીવતું ચિંતાના નિવારણ માટે આગળ આઠમો શ્લોક આવી રહ્યો છે ચિત્તોદ્વેગમ વિધાયા હરીર યદ્યિષ્ય તથૈવ તસ્ય મત્વા ચિંતામ કે ચિત્તમાં ઉદ્વેગ કરાવીને પણ હરિ જે જે કરશે તે પ્રભુની એમ માનીને આપણે ચિંતા છોડી દેવી કે જેના કારણે આપણા ચિત્તમાં ઉદ્વેગ થાય જે દુઃખના કારણે જેમ આપણા ઉપર કોઈ બહુ મોટું દુઃખ આવી ગયું અને આપણા ઉદ્વેગ થયો ચિંતાઓ થઈ કે હવે આવું કેમ થયું મારા જીવનમાં આવું શું કામ થયું હવે શું કરવું આવી બધી ચિંતાઓ ટેન્શન થાય તો એમાં કહી રહ્યા છે એ સ્થિતિમાં એ મહાદુઃખ ના સમયે પણ આપણે એવો ભાવ આપણા હૃદયમાં રાખવો કે ઠાકુરજી જે જે કરશે એ પ્રભુની લીલા ચાલી રહી છે ઠાકુરજી જે જે કરશે તે આપણા મહત્ અપરાધ હશે તેનો નાશ કરવા માટે આ પ્રભુની એવું માનવું કે મારાથી જ કંઈક એવા અપરાધ થયા હશે કઈક એવા દોષ થયા હશે જેના કારણે આ દુખ મારા જીવનમાં આવ્યું છે એવું વિચારવું અને આ દુઃખ ને નિમિત્ત બનાવી ઠાકુરજી એવી નીલા કરી કે મારા જે અપરાધો છે દોષો છે એનું પ્રભુએ નાશ કર્યું

તો આપણા અંદર આસુર ધર્મ થઈ જાય એમ અહીંયા સમજાવ્યું છે કે આસુર ધર્મ આસુર આવેશ છે આપણા અંદર આવી જાય અને ફળમાં પ્રતિબંધ થાય વિન થાય એટલે જે ચિંતા છે એ શીઘ્ર જ છોડી દેવી તો પ્રભુની વિના ભાવ આપણે રાખવો કે આ પ્રભુએ કર્યું એમાં કઈક પ્રભુએ કારણ હશે એટલે આવું થયું ને કોઈ પણ વસ્તુ ઘટના ઘટે એમાં કોઈક ના કોઈક કારણ રહે ન એમને એમ કઈ ન થાય તો જેમ ભાગવતજીમાં કથા આવે છે કે ઠાકુરજી ભૂતન પર પ્રગટ થયા બધી નિનાઓ પ્રભુએ કરીના થઈ ગઈ મથુરાનીના થઈ ગઈ દ્વારકા નિના થઈ ગઈ પછી પ્રભુએ વિચાર કર્યો કે મારે હવે ભૂતન છોડવું છે આ ભૂતન થી પાછા મારે સ્વધામ પધારવું છે એવો પ્રભુએ વિચાર કર્યો તો ઠાકુરજી શું કર્યું પોતે ઠાકોરજી સ્વધામ પધારવાના હતા એની પહેલા આપના જે વંશજો હતા યાદવો એનો સંહાર પ્રભુએ કરાવ્યો એમનો નાશ કરાવ્યો કેમ કે જે પ્રભુના વંશજો હતા જે યાદવો હતા એ બહુ શક્તિશાળી હતા કેમ કે બધા જે દેવતાઓ હતા સ્વર્ગના એ જ પ્રભુના વંશમાં યાદવો તરીકે અવતાર અવતાર એમણે લીધો હતો તો પ્રભુએ જોયું કે હમણાં તો હું બિરાજ છું અને ભૂતન પર અને બધા યાદવોને પોતાના કંટ્રોલમાં રાખું છું

બ્રાહ્મણ દ્વારા યાદવોને શ્રાપ અપાવી એ યાદવો પરસ્પર ઝઘડ્યા અને એવો ઝઘડો થયો થયો કે ત્યાં જ બધા સંહાર ગયો બધા બધા એકબીજાને જ બધાએ મારી દીધા બધાનો નાશ થયો તો આ પ્રસંગ ભાગવતજીમાં આવ્યો તો કોઈને એવો વિચાર થાય ને કે ભગવાને આવું શું કામ કર્યું યાદવો નો સંહાર નાશ શું કામ કરાવ્યો તો આ નિના થઈ જેને પ્રભાસ ક્ષેત્રની લીના કહેવાય છે તો આ લીના પાછળ પણ આમને કોઈ નિયંત્રણ કરવા માટે નહીં યાદવો નું તો તો પછી લોકોનું શક્તિઓનો દુરુપયોગ પણ થઈ શકે એટલે પ્રભુએ એનો સમાહર કરાવી નો સમાહાર કરાવે આપ જો જેમ આ પ્રસંગ છે એમાં પણ યાદવના સંહારમાં આટલો ભાવ છુપાયેલો છે આ પ્રભુની નીનામાં પણ એટલો ગુડ રહસ્ય છુપાયેલો છે તો આ પ્રકારે આપણે ભાવ એમ જીવનમાં પણ આપણે એવી કોઈ દુખ આવે એવી કોઈ પરિસ્થિતિ આવે તો એમાં પણ એની દ્રષ્ટિ રાખવી કે આ ઘટના થઈ એમાં પ્રભુએ કંઈક સારું વિચાર્યું હશે પ્રભુને કંઈક એમાં વિચાર હશે કે મારા અપરાધ દોષ પ્રભુને દૂર કરવા હશે એટલે આ પ્રકારે આ જીવનમાં ઘટના થઈ રહી છે એવો ભાવ રાખીને પ્રભુની નિદા દ્રષ્ટિ આપણે મનમાં વિચારી ચિંતા છોડી દેવી પ્રભુની નિદા ચાલે છે અને બધા જીવો પ્રભુના છે એવો ભાવ રાખવું કયા જીવને ક્યાં રાખવું છે એ તો પ્રભુની ઈચ્છા છે જેમ કોઈ રમત ગેમ ચાલતી હોય એમાં એ ગેમને કેવી રીતે ચલાવી એ તો આપણા હાથમાં ના હોય ને એ તો જે ગેમ રમતા હોય એમના હાથમાં હોય

કેમ કે વધારે સમય આપણે આપણા ચિત્તમાં ચિંતા રાખવી નહી એમ અહિયાં કહી રહ્યા છે ચિંતા જે છે ઉદ્વેગ ઉત્પન્ન કરે અને ઉદ્વેગ થાય પછી પ્રભુમાં ચિત્ત લાગશે નહી પછી એવું ભટ્ટકશે આપણું ચિત્ત કે સેવા એ કરતા હશું તો પણ ચિત્ત નહીં લાગે ઠાકુરજી નું નામ લેવા બેસો તોય પ્રભુમાં ચિત્ત નહીં લાગે એવી સ્થિતિ થઈ જશે ચિંતામાં ઉદ્વેગમાં

કે આટલા બધા આઠ શ્લોકોમાં જેટલું લખ્યું છે અને જેટલી બધી વાતો સમજાવી છે છે એ તો એવું કે બધું જીવનમાં પાડવું અસંભવ જેવું છે એવું કોઈ ચિંતા થાય છે કે આ બધી જે નિવેદનની વાત કરી આગળના શ્લોકોમાં અને આપણું અન્ય વિનિયોગ થઈ જાય તો પણ ચિંતા ન કરવી ઠાકુરજીના નિવેદન નું સ્મરણ સતત કરવું ઉદ્વેગ ના કરવો ચિંતા ન કરવી એટલા બધા જે ઉપદેશો આ ગ્રંથમાં આપ્યા એ તો એવું લાગે છે કે બહુ કઠિન છે પાડવા કેમ કે આત્મનિવેદન ભક્તિ તો નવમી ભક્તિ છે ભક્તિ છે અહીંયા શ્રવણ ભક્તિ થી ને સખ્ય ભક્તિ આઠ પ્રકારની ભક્તિ સિદ્ધ થાય પછી જઈને છેદ ને આત્મનિવેદન ની ભક્તિ આવે છે તો હવે કોઈને એવી ચિંતા થાય કે હજી અમારી શ્રવણ ભક્તિ સિદ્ધ નથી થઈ હજી કીર્તન ભક્તિ સિદ્ધ નથી થઈ स्मरण भक्ति पांच सेवा नर्जन वंदन दासस्य सख्य ये आदि काही एसीद नही थयो तो आत्म निवेदन क्या थी थसे અમારૂ એ તો બો દૂર ની વાત થઈ ગઈ એવું કોઈકના પ્રશ્ન થાય એટલે આ બધી વાત તો બહુ અઘરી લાગે છે આ ગ્રંથમાં જે બતાવી છે એટલે અમારાથી કઈ થઈ શકે એવું સંભવ નાખતું નથી તો એવી કોઈ કોઈને ચિંતા થાય તો શું કરવું આ જે નવરત્નનો ઉપદેશ છે એ પોતાના જીવનમાં પાડ કેવી રીતે સરળતાથી પાડવા એ તો બહુ કઠિન લાગે છે શું કરવું તો એ ફરી નવમાં શ્લોકમાં એ ચિંતા થઈ એનો સમાધાન શ્રી મહાપ્રભુજી કર્યો તસ્માત સર્વાત્મના શ્રી મમ તસ્માર્વાત્મના એટલે અહીં સુધી ઉપર જે કહ્યું એવી રીતે પોતાનાથી સર્વ થવું તે જીવ માટે અશક્ય છે તેથી સંપૂર્ણ રીતે સર્વાત્મના એટલે બધી રીતે મન વાણી અને કાયા ત્રણેય રીતે આપણે શું કરવું શરણાગતિ રાખવી શ્રી કૃષ્ણ એ જે અષ્ટાક્ષર મંત્ર છે શરણાગતિ નો જે ઉપદેશ છે એ ગ્રહણ કરવું એમ અહિયાં બતાવી રહ્યા છે સતતમ હંમેશા એ અષ્ટાક્ષર મંત્ર બોલ્યા કરવું સતત બોલતા રહેવું

આપણે અષ્ટાક્ષર મંત્ર સતત બોલતા રહેશું તો આપણા અંદર એ આવશે કે આપણે ચિંતા છોડી શકશું અને જે બધી વાત ગ્રંથમાં કહી છે એ એનું પાલન આપણે કરી શકશું એ ક્યારે થશે જયારે આપણે સતત અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરશું તો સેવામાં આવતા જે પ્રતિબંધો છે ભક્તિ માર્ગમાં આપણે આવ્યા પ્રભુ કૃપાથી આવ્યા આપણા અંદર પ્રભુ માટે ભગવત ભાવ થયો એ પણ પ્રભુ કૃપાથી થયો છે તો હવે સેવા કરીએ છીએ પ્રભુની એમાં પણ જે વિઘ્ન આવે છે જે આવે છે એ પણ દૂર કેવી રીતે થશે કે શરણાગતિ રાખવાથી એમ કહી રહ્યા છે આપણે અષ્ટાક્ષર ભાવથી આપણે એ બોલશું તો જરૂર પ્રભુ કૃપાથી આપણા બધા વિઘ્નો દૂર થશે અને આપણે આનંદ થી ભક્તિ માર્ગ ઉપર ચાલી શકીશું એમ શ્રી મહાપ્રભુજી એટલે છે ને આ નવમાં શરણાગતિ શરણાગતિનો ઉપદેશ આપ આપી રહ્યા છે તો પછી પાછો વિચાર થાય કે હવે શરણાગતિ છે નવમા શ્લોકમાં એના માટે એનો સમાધાન છે કે જ્યારે પ્રભુ જુએ છે કે આ જે જીવ છે એ અસમર્થ છે જીવ પ્રભુની શરણે જાય અને પ્રભુ જુએ કે આ જીવ કઈ કરી શકશે નહીં ત્યારે પ્રભુ જે છે ત્યાં સુધી પ્રભુ પણ વિચારે કે તું કર જેમ કરે છે તેમ પણ જયારે એ જીવ દિનતાથી પ્રભુની શરણે જાય અને પ્રભુને વિનંતી કરે કે હું તો કઈ કરવામાં સમર્થ નથી કઈ ન કરી શકું આપ કરાવશો તો એમ જ થશે અસમર્થતાની ભાવના આવે સર્વ પ્રકારે શરણાગતિ થાય ત્યારે જ પ્રભુ કૃપા કરે અને બધા આપણા પ્રતિબંધ દૂર કરી દે અને બધા આપણા જે કાર્યો છે એ પ્રભુ સિદ્ધ કરી દે એમ અહિયાં શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે શરણાગતિ થશે તો પ્રભુ બધું આપણું સિદ્ધ કરી આપશે અને પછી ભક્તિ માર્ગમાં કોઈ વિઘ્ન પણ નહીં રહી જાય આનંદ થી આપણે ની ભક્તિ કરી શકશું અને એના પછી આમાં કહ્યું છે વદત સતત આપણે અષ્ટાક્ષર મંત્ર બોલવું કે અંતઃકરણમાં હજી એવો ભાવ થતો નથી તો પણ અષ્ટાક્ષર મંત્ર તો બોલ્યા જ કરવું શ્રી કૃષ્ણ શરણ મમ એટલે હે શ્રી કૃષ્ણ શરણ એટલે રક્ષક હે શ્રી કૃષ્ણ આપ જ મારા રક્ષક છો એટલે રક્ષક આપણે સતત બોલવું હજી એટલો ભગવદ્ ભાવ આપણો વધ્યો નથી તો પણ મોડેથી તો અષ્ટાક્ષર મંત્ર બોલતા જ રહેવું એ છોડવું નહીં એટલે આપશ્રી ખાસ સતત એના ઉપર ભાર આપ્યો છે વધત સતતમ અભ્યાસ એવો રાખવો આપણે કે સતત અષ્ટાક્ષર આપણને યાદ છે અષ્ટાક્ષર મંત્ર પડ્યા કરે તો એ પછી મંત્ર આપણા મનમાં સતત એનું સ્મરણ રે ને ચાલ્યા કરે તો જે વસ્તુનું સ્મરણ આપણે સતત કરશું એ જ આપણા ચિત્તમાં યાદ આવશે ને સંસાર ની બધી વાતો આપડે યાદ કાર્ય કરશું તો આપડા ચિત્ત પણ એ જ બધી વાતો આપણે બેસી જશે અને હસ્તાક્ષર મંત્ર સાંભળશું તો સતત આપડે બોલી સક્સુ તો એ સતત બોલવાનો આગ્રહ રાખવો હજી એટલો ભાવ વધ્યો નથી તો પણ બોલવાનું નાં છોડવું એમ અહિયાં શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે નિત્ય એટલે હમેશા બોલવું એમ મારી મતિ છે એમ શ્રી વલ્લભ આગ્રહ કરે છે હવે પછી પાછું કોઈને એવું ચિંતા થાય કે અચ્છા એવું છે તો હસ્તાક્ષર પણ અમારા થી આ પ્રભુ શરણાગતિ પણ નથી લેવાતી શરણાગતિ પણ હવે આ જે ઉપદેશ આપો એ પણ થતું નથી તો શું કરવું તો પછી શ્રી મહાપ્રભુજી કહ્યું કે તી મે મતી પછી તો હવે કઈ ઉપાય નથી અક્રુરજી તો ભાગવતજીમાં માં દસમ ભગવાન કૃષ્ણ ને કહી રહ્યા છે કે આપના ચરણ કમલ ની શરણ હું આવ્યો એટલે આપનું અનુગ્રહ મારા ઉપર છે એમ હું માનું છું આપની કૃપા મારા ઉપર છે એટલે તો આપની શરણમાં આવી શક્યો તો આપણે પ્રભુની શરણે ગયા છીએ અષ્ટાક્ષર બોલી શકીએ છીએ શરણાગતિ રાખીએ છીએ તો આપણા ઉપર પ્રભુની કૃપા છે હવે શરણાગતિ પણ જે નથી રાખી શકતા અષ્ટાક્ષર પણ જે મોડે જે નથી બોલી શકતા એમના માટે તો એમ જ માનું કે ભાઈ તમારા ઉપર ભગવાનની કૃપા નથી બીજું તો શું કહી શકીએ આપણે કે આ સરળમાં સરળ ઉપાય બતાવ્યો એ મહાપ્રભુજી તમારા કઈ ન થઈ શકે પંચાયત કરો એમાં વિચાર નથી આવતો ને અષ્ટાક્ષર બોલવાનું આવે એ નથી થતું પછી તો શું કરવું ભાઈ તમે એ જ સંસાર વાતો કર્યા કરો મોડેથી શું કરવું કૃપા થશે પ્રભુ ની ત્યારે બોલાશે અષ્ટાક્ષર મંત્ર તો એવી વાત છે

ત્યાં કોઈ નાવ પણ એમને મળી નહીં તો હરિવંશી વિચાર્યું કે હવે શું કરવું પોચવું જલ્દી છે નાવ છે નહીં કેવી રીતે જવું તો પછી વૈષ્ણવ હતા હરિવ સિદ્ધ નહોતો થયો તો ચાચા પેલા એના ને કહ્યું કે જો હું જ્યાં પગ મૂકું ને એ સ્થાન પણ તમે પગ મૂકીને ચાલજો તો આપણે આ નદી ઉપર ચાલી શકશું આ નદી ક્રોસ કરીને પેલી પાર પહોંચી જઈશું તો ઠીક છે હરિવંશી નો તો ચાચે હરિવંશી નો તો અષ્ટાક્ષર મંત્ર સતત ચાલ્યા કરે અને એ નદી ઉપર પગ મૂકે તો ડૂબે નહીં ચાલી શકતા તો બાજુમાં જે વૈષ્ણવ હતા એમણે જોયું કે આ ચાચે હરિવંશી તો અષ્ટાક્ષર મંત્ર બોલી રહ્યા છે અને નદીમાં પગ મૂકે છે તો ડૂબાતા નથી તો જ્યાં હરિવંશી પગ મૂકે ત્યાં જ મારે કેમ પગ મૂકવાનું હું પણ અષ્ટાક્ષર મંત્ર બોલું અને પગ મૂકું તો હું પણ નદી જલ ઉપર ચાલી ચાલી શકું અને નદી પાર તો પછી એ વૈષ્ણવ પછી થોડો એમને અલગ પગ મૂક્યો જ્યાં હરિવંશી મૂક્યો ત્યાં ના મૂકી બીજી જગ્યાએ મૂક્યો ત્યાં ડુબાઈ ગયા ડૂબાતા હતા તો હરિવંશી કીધું કે ભાઈ એવું કે શું કામ કરો છો કેમ ડુબાવો છો મેં કહ્યું એમ કેમ નથી કરતા મેં જ્યાં પગ મૂક્યા ત્યાં મૂકવા જોઈએ ને તો એમણે કીધું કે મને એવું લાગ્યું કે હું એ અક્ષર તમે અષ્ટાક્ષર બોલો છો હું એ બોલું છું તો બસ હું એ બોલું તો ચાલી જશે તો કીધું કે હજી જે છે બોલ્યું હરિવંશીધું પ્રભુએ સાંભળ્યું છે મારું સિદ્ધ થઈ ગયું છે તમારું હજી નથી થયું તો એમ એમણે વાત કરી અને સામગ્રી લઈને પછી આવ્યા જતીપુરા સામગ્રી ભંડારમાં પધરાવી હરિવંશી પોતાના ઘરે ગયા પેલા વૈષ્ણવ ગુસાઇ ને મળ્યા બધી વાત કરી એમને પ્રશ્ન કર્યો ગુસાઈજી વૈષ્ણવે કે એવું શું કામ થયું કે અષ્ટાક્ષર હું પણ બોલું ને એ પણ બોલે એ ના છે એમને એ દ્રઢતા આવી ગઈ છે એટલે દ્રઢ ચિત્ત થી એ મંત્ર બોલી રહ્યા છે એટલે એમને એ મંત્ર જે ફન છે એ પ્રગટ થયું એ ચમત્કાર એમને એમનામાં પ્રગટ થયું છે અને તમારું હજી હજી અષ્ટાક્ષર બોલે છે એવું નથી પણ એ અષ્ટાક્ષરનો નો ભાવ એમના હૃદયમાં દ્રઢ થઈ ગયો છે પ્રભુ મારા રક્ષક છે એવો પૂર્ણ વિશ્વાસ પૂરો ભરોસો એમને છે અને બીજા જે હોય સાધારણ જે કક્ષાના જે હોય એમને હજી થોડી દૃઢતા કાચી હોય એમ આશ્રય હજી એવો જોઈએ એવો દ્રઢ થયો ના હોય એટલે ગુસાઈ કહ્યું કે તમે ડુબાઈ ગયા અને હરિભાન ચાલી શક્યા તો તમે તો વૈષ્ણવનો સંગ કરો સત્સંગ કરો એનાથી જ દૃઢતા થશે એમ ગુસાઈજીએ આજ્ઞા કરી કે ઠાકુર ની શણાગતિનો ભાવ વધારે ને વધારે મન માં વિચાર્યા કરો પ્રભુની સેવા કરો સત્સંગ કરો સ્મરણ કર્યા કરો તો એ ભાવ દ્રઢ થશે ધીરે ધીરે તો ગુસાઇજી એમ પણ આજ્ઞા કરી કે હરિવંશી છે ને એમના અંદર તો અષ્ટાક્ષર પ્રગટ રૂપે છે તો એ કેવી રીતે ખબર પડે તો કીધું કે જાઓ એમના ઘરે જોઈ આવો એ વૈષ્ણવ ગયા અને જોયું કે હરિવંશી તો સુઈ ગયા હતા પણ એમના રોમે રોમ થી ની ધ્વનિ પ્રગટ થઈ રહી છે અષ્ટાક્ષર મંત્રની તો એ વૈષ્ણવે જોયું અને એમને વિશ્વાસ થયો કે ના ગુસાઈજી એ સાચી વાત કરી એમની દ્રઢતા છે ને હું હજી કાચો છું એમને સમજાય તો એ પણ આવ્યું કોઈ પણ કાર્ય કરીએ તો એનું ફળ જલ્દી પ્રગટ થાય એમ અહિયાં કહી રહ્યા છે તો એ દ્રઢતા રાખવી બહુ આવશ્યક છે અને ભરોસો રાખવો પ્રભુમાં મોડેથી અષ્ટાક્ષર બોલીએ પણ ઠાકુરજીમાં એવો જોઈએ એવો વિશ્વાસ ન હોય જયારે એવી વિકટ પરિસ્થિતિ જીવનમાં આવે જયારે કોઈ દુઃખ આવે ત્યારે ઠાકોરજી ઉપર જોઈએ એવો ભરોસો ન રહે પ્રભુ છૂટી જાય અને એમ અષ્ટાક્ષર સિદ્ધ હજી આપણને નથી થયું એમ અહિયાં આપણે સમજવાનું છે તો એ મહાત્મ્ય વાર્તામાં આવ્યું તો અષ્ટાક્ષર બોલીએ એ પણ પૂર્ણ વિશ્વાસ રાખી પ્રભુમાં બોલવું જોઈએ આપણે

पवित्र पहर पहल नाथ पवित्र पैर सीवे नाथ सुंदर शुभ रचे ए सातो बालक सा आह पवित्र पैर सिवी थ श्रीगिरिधर गो वेन्द मोद रघुनाथ श्री गोकुलेशरगुनाथ श्रीयदुनाथ घनश्याम बालकृष्ण लिये पवित्रा हाथ पवित्रा पेरति वीठलना, आिन्न भिन्न पहराय भेट धर दि चरण परमा मी भोग धर वारत तन मन मिस्त्री भोग वारत तन मन ब्रज जन गावत गुण गावत पवित्र पेर सिवी नाथ पवित्र पेर सिवी नाथ चरणों में कोटि कोटि बंदर प्रभु हाँ खूब खूब आशीर्वाद बहुत सुंदर कीर्तन गान हो। जुग जुग करो युग युग राज करो शिवल्लभ Juga-juga Raja karo Juga-juga Raja karo juga, juga, Raja karo Juga-juga Raja Aisi juga, 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 krupa Kona kare guru bina Aisi krupa kona kare Prabu Juga-juga Aisi krupa kare Aisi krupa kare સરમિષ્ટાબેન બોલો દંડોદ પ્રણામ દંડોદ પ્રણામ પવિત્ર બારસ ની આપને હા ખુબ જે જે સવાલ વિષય ને લગતો નથી પણ રાખી નું છે કે ઠાકોરજી ને રાખી ક્યારે છે આ વખતે બાંધવાનું પૂછવાની જ હતી જે જે ગુરુવારે ને શુક્રવારે બધા ઘણા શુક્રવાર સવારે કે છે તો અમારે શુક્રવારે અમે બાર અમારે તો અહીંયા બાર તારીખે છે રાખી ભારતમાં શુક્રવાર છે ને બાર તારીખે શુક્રવારે છે કેટલા વાગે નો ટાઈમ છે આપનો શુક્રવારે એમાં તો એમ છે કે જે પૂનમ છે પૂર્ણિમા છે એ સવારે સાત વાગે પેલા સુધી છે પણ સૂર્ય ઉદય સમય એ પૂર્ણિમા છે અને આખો દિવસ જે છે ભદ્રાકાળ નથી ભદ્રાકાળ જે હોય એ અશુભ કાળ હોય એમાં આપણે રાખી ના ધરાવે એમ ને પણ એ દિવસે બાર તારીખે એવું ભદ્રાકાળ છે જ ને આખો દિવસ અને સૂર્ય ઉદય સમય પૂર્ણિમા છે તો આપણે ઠાકોર શ્રૃંગાર થઈ જાય પછી રાખી ધરાવી શકો પ્રભુને

આભાર પ્રભુ આપનો દંડવત પ્રણામ બલ હા આશીર્વાદ લે સકી ઉ વૈષ્ણોને ખોલુ જેસે